ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના. એમાં આપણે સ્વાધ્યાય 8.3 માં દાખલા નંબર 6 સુધી જોયું હતું. જોઈએ હવે દાખલા નંબર 7. રકમ છે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન એ 3 નો ગુણોત્તર આપેલો છે 10:3:12. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. ટકાવારીનો દાખલો આપણે આગળના દાખલા નંબર 2 માં જોયો છે. અને બીજો દાખલો છે એમાં જ કે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. દાખલા નંબર 7 માં પહેલા કાર્બનની ટકાવારી શોધવી હોય તો 3 નો ગુણોત્તર કરવો પડશે 10:3:12. 3 નો સરવાળો એટલે કે 25. કાર્બનનું વજન શોધવાનું કીધું છે તો કાર્બન બીજા ક્રમે છે એટલે કે 3 ની ટકાવારી શોધવી પડશે. 3 ના છેદમાં સરવાળો 25 × 100. 25 × 100 4×3 = 12 એટલે ટકાવારી મળશે તમને 12 ગ્રામ. એમાં બીજો દાખલો છે 7માં જ કે ચોકનું વજન શોધો. તો ધારો કે ચોકનું વજન 1 ગ્રામ છે. હવે ચોકમાં કાર્બન કેટલા ટકા છે આપણે ઉપર શોધેલું છે પેલા દાખલામાં કે 12% કાર્બન છે. તો એક્સ ના 12% કરશે તો કેટલા મળશે 3. તો x×12/100 = 3. સાદુરૂપ આપીએ x = 100 ભાગાકારમાં છે ગુણાકારમાં જશે 3×100 છેદમાં આવશે 12 એટલે કે 3×4 = 12 25×100 તો x = કેટલા મળશે 25. તો ચોકનું વજન કેટલું થશે તો કે 25 ગ્રામ ચોકનું વજન થશે. 8મો દાખલો જોઈએ. અમીના 275 રૂપિયામાં એક પુસ્તક ખરીદે છે 15% નુકસાન વેઠી અને વેચે છે તો કેટલા રૂપિયામાં પુસ્તક વેચ્યું હશે. આ દાખલો 8મા નંબરનો દાખલો છે. એ સેમ તમારે 5મા નંબરના દાખલા જેવો છે પણ 5મામાં નફો હતો, અહીંયા તમારે નુકસાન છે એટલે જ્યાં નફો હશે ત્યાં તમારે ખોટ લખી અને દાખલો કરવાનો રહેશે. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. દાખલા નંબર 9 જોઈએ. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધવાનું છે. 2 દાખલા છે એ અને બી. એમાં એ દાખલો છે એ કરાવું છું, બી દાખલો હોમવર્કમાં છે. એ દાખલો જોઈએ. મુદ્દલ 12 વર્ષ. મુદ્દલ ને કહેવાશે પી એટલે કે પી = 1200 છે વ્યાજનો દર એટલે કે આર 12%. કેટલા વર્ષ છે 3 વર્ષ તો એને કહેવાશે એન એટલે કે એન = 3 વર્ષ. તો પેલા આપણે સાદું વ્યાજ શોધવું પડશે એટલે કે I = PRN/100. P 1200 ટકાવારી હોય એને આર કહેવાય. 12×મુદ્દલ એન 3/100. 2 0 કેન્સલ 12×3. જવાબ મળશે 432 રૂપિયા. એ તમને શું મળેલું છે સાદું વ્યાજ. તમારે શોધવાનું શું છે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ પ્લસ વ્યાજ. મુદ્દલ તમને રકમ આપેલી છે 1200 રૂપિયા, વ્યાજ આપેલું છે 432 રૂપિયા એટલે તમને મળશે 1632 રૂપિયા વ્યાજ મુદ્દલ મળશે. આવો સેમ દાખલો છે એ બી છે એ તમારે કરવાનો છે. દાખલા નંબર 10 જોઈએ. 56,000 નું કેટલા ટકાના વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 થાય. તો P = જે મેઇન રકમ હોય એને કહેવાશે P એટલે કે એ થશે 56,000. કેટલા ટકા વ્યાજના દરે વ્યાજ દર ને કહેવાય આર શોધવાનું રહેશે. N = 2 વર્ષ અને 280 એટલે કે સાદું વ્યાજ આપેલું છે I = 280. સૂત્ર મૂકીએ I = PRN/100. P તમને આપેલા છે 56,000. પી આપેલા છે તમને 56,000. આર છે એ શોધવાના છે. વર્ષ કેટલા આપેલા છે
તો કે 2 વર્ષ આપેલા છે અને છેદમાં આવશે 100, વ્યાજ મળેલું છે 280, છેદ ઉડાડીએ 0 0 ગયા 280, 560 છે એ ગુણાકારમાં છે એટલે ભાંગાકારમાં આવશે, આર એમનેમ રહેશે, 2 ગુણાકારમાં છે એટલે ભાંગાકારમાં આવશે, બરાબરની જમણી બાજુ આ લઈ જાય છે એટલે નિશાની બદલશે આર, તો 280 ભાંગ્યા 2 ગુણ્યા 560 કરશો એટલે તમને જવાબ મળશે આર બરાબર 1/4 એટલે કે 0.25% છે એ તમને જવાબ મળશે. એના પછીનો દાખલો જોઈએ કે જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું 9% વાર્ષિક દરે 1 વર્ષનું વ્યાજ રૂપિયા 45 ચૂકવતી હોય તો વ્યાજે લીધેલ રકમ શોધો. એટલે કે પી બરાબર શોધવાનું છે આર 9%, એન 1 વર્ષ અને વ્યાજ આપેલું છે 45. ફરીથી એ જ સૂત્ર આવશે, આઈ બરાબર પી આર એન ના છેદમાં 100. આઈ આપેલો છે 45, પી શોધવાનું છે ગુણ્યા 9 ગુણ્યા 1/100. 45 100 ભાંગાકારમાં છે બરાબરની ડાબી બાજુ જશે, ગુણાકારમાં 9 ગુણ્યા 1 ભાંગાકારમાં આવશે બરાબરની ડાબી બાજુ જાય છે એટલે કે તો પી બરાબર તમને મળશે 9 × 5 = 45, 5 × 100 એટલે કે 500 રૂપિયા. તો એને વ્યાજે લીધેલ રકમ કેટલી હશે તો કે રૂપિયા 500 હશે. અહીંયા તમારું સ્વાધ્યાય 8.3 અને ચેપ્ટર 8 છે એ પૂર્ણ થાય છે.